પોરબંદરના માધવપુરના મધુવન નજીકથી ઇજાગ્રસ્ત બીમાર હાલતમાં વિદેશી પક્ષી મળી આવતા જીવદયા પ્રેમીઓએ તેનો કબજો લઈ સારવાર આપી હતી. પોરબંદર તાલુકાના માધવપુર ગામે આવેલ મધુવન નજીકથી એક વિદેશી પક્ષી બીમાર હાલતમાં ઇજાગ્રસ્ત મળી આવતા અહીંના ચામુંડા સિંહ વિસ્તારના જીવદયા પ્રેમીઓએ તેનો કબજો લઈ આ બીમાર પક્ષીની સેવા સારવાર કરી હતી. તેમ એકતા ગ્રુપના મિત્રોએ જણાવ્યું હતું કે હાલમાં આ પક્ષી ઉડી શકતું નથી, તેમ હોવાથી એકતા ગ્રુપના મિત્રોએ તેમની પાસે સાચવી રાખ્યું છે અને જ્યાં સુધી આ બીમાર પક્ષી નિરોગી નહીં બને ત્યાં સુધી પાસે રાખીને સેવા સારવાર આપશે તેમ જણાવ્યું હતું. માધવપુર પંથકમાં શિયાળાની સિઝન દરમિયાન કુંજ પક્ષીના ઝુંડ ઉતરી પડે છે, તેની સાથે જ પાયાવાર વિદેશી પક્ષીઓ પણ આવતા રહે છે અને મહિનાઓ સુધી માધવપુર સહિતના દોડ વિસ્તારમાં આવા વિદેશી પક્ષીઓ વિહરતા નજરે જોવા મળે છે. આવા સમયે આ પક્ષીઓનો શિકાર કરવા શિકારી ટોળકીઓ પણ કાર્યરત બની મોટા પાયે પક્ષીઓનો શિકાર કરીને લઈ જાય છે અને તેનું માંસ મટન 1 કિલોના રૂપિયા 1000 થી 2000 સુધીમાં વહેંચતા હોવાનું કહેવાય છે. પરંતુ પક્ષી પ્રેમીઓએ આવી શિકારી ટોળકીઓને જબ્બે કરવા અનેક વખત રજૂઆત કરેલ છે, જેના લીધે શિકારીઓને ઝડપી લેવાના કિસ્સાઓ પણ સામે આવી રહ્યા છે. સ્ટોપથી મારું નામ ગિરીશ બારેયા, એકતા ગ્રુપનો મેમ્બર છું. અમને પેનેસ્ટેકના સ્ટેક નામનું વિદેશી પક્ષી મળી આવ્યું છે, જંગલ વિસ્તારની બાજુની ખાણમાંથી મળી આવ્યું છે. તો તેને સારવાર આપી વ્યવસ્થિત અને અત્યારે થોડું થોડું હાજું થઈ ગયું છે અને જો ઉડવા લાયક થઈ જાય ત્યારે અમે એને વ્યવસ્થિત રીતના જંગલની અંદર અમે એને છોડી અને 1 વર્ષથી આવા નાના મોટા કોઈ સેવાના કામ હોય અમે 1 વર્ષથી એને આપણે સેવા આપીએ વિના મૂલ્યે. જીવદયા પ્રેમીઓ તેમજ પક્ષી પ્રેમીઓ સતર્કતા દાખવીને આવી શિકારી ટોળકીઓ ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે, ત્યારે ઈજા પામેલા બીમાર પક્ષીઓ હાથ લાગતા હોવાથી આવા પક્ષીઓની સારવાર કરાવીને ફરી વખત વિહરતા મૂકી દેવામાં આવતા હોવાનું જીવદયા પ્રેમીઓ જણાવી રહ્યા છે. વિદેશી પક્ષીઓને નિશાન બનાવતા લેભાગુ તત્વો ઉપર તંત્ર પકડ રાખે અને પક્ષીઓનો શિકાર થતો અટકાવે તેવી પક્ષી પ્રેમીઓમાંથી પ્રબળ માંગણી ઉઠવા પામી છે. શાંતિલાલ મેવાડા, S9 ન્યૂઝ, માધવપુર.